હલો ફ્રેન્ડ્સ જુઓ પહેલું જે ચેપ્ટર છે ધોરણ બારની અંદર સંબંધ અને વિધેય આપણે આ સીધું બોર્ડ પર આવીને લેક્ચર પ્રથા છે નહીં એટલે જેટલું નેટ આપણને સાથ આપે સહકાર એટલું કામ ધીમે ધીમે થાય અને આપણે ધીમે ધીમે સરસ મજાનો પીરિયડ ચાલે છે એમ વિચારી અને સાથે સાથે કામ કરીશું લેપટોપ અથવા તો જો કોમ્પ્યુટર હોય તો દરેક દરેક જેટલા પણ એપિસોડ જેટલા પણ પાર્ટ હોય એ બધા સેવ કરી રાખો અથવા તો નોટમાં લખતા જ આવું સરસ રીતે અને પછી વાંચતા રહોરી ફરી કોઈ પાર્ટ આપણને ધારો કે જોવા જેવો લાગે તો આપણે જોઈ શકીએ કેટલી આવડી જાય એટલે પછી ડિલીટ કરતા જાઓ એટલે પછી એ હેંગ ના થાય આ બધું મારા કરતાં તમે સવિશેષ જાણો છો સંબંધ આજે આપણે આ ટોપિક છે એને ઊંચો મૂકી દેવો છે કાલની ચર્ચા ચાલે છે આપણે તેરમો દાખલો ગઈકાલે બારમો એક્ઝામ્પલ કરેલો બે ત્રિકોણો સમરૂપ છે એને જ આધારે તેરમા દાખલામાં તમામ બહુકોણો પર આધારિત કોઈ સંબંધ માટે પીવન અને પીટુની બાજુઓની સંખ્યા સમાન હોય તો એ પણ જેમ આપણે ત્રિકોણ કર્યો એ જ રીતે ત્રિકોણ એ બહુકોણનો એક ભાગ જ છે પેલી ત્રણ બાજુ આવે ત્યાંથી શરૂઆત થાય એટલે ત્રિકોણ પહેલો આવે બહુકોણનો સૌથી નાનો ઘટક તો આપણે ત્રિકોણ માટે જેમ આપણે કહીએ છીએ એ જ રીતે બહુ કોણ માટે ચર્ચા કરી શકીએ એટલે તેરમો તમારે હોમવર્ક આપ્યું હતું એટલે આ રીતે લખી શકશો હવે ચૌદમો પ્રશ્ન છે એક્સ વાય સમતલની બધી જ રેખાઓનો ગણ ધારો કે કેપિટલ એલ છે તો રેખા એલ પર વ્યાખ્યાયિત સંબંધ એલ પર વ્યાખ્યાયિત સંબંધ આર ઇક્વલ ટુ એલ વન એલ ટુ જ્યાં રેખા એલ વન એ એલ ટુને સમાંતર છે આ રીતે કોઈ સંબંધ વ્યાખ્યાયિત કરેલો હોય તો સાબિત કરો કે સંબંધ આર એ સામ્ય સંબંધ છે અને તે પરથી એવું દર્શાવો કે રેખાઓ વાય કોલ ટુ એક્સ પ્લસ ફોર સાથે સંબંધ આર પર સંબંધિત હોય તેવી તમામ રેખાઓનો ગણ નક્કી કરો બરાબર એટલે એ પ્રશ્ન અત્યારે ઉપસ્થિત કરવાની જરૂર નથી એ રેખા ચેપ્ટરનો જ છે એ આપણે કહી દઈશું પણ પહેલી વાત છે કે આપેલો સંબંધ છે એ સામ્ય સંબંધ ક્યારે કહી શકાય તો કે ત્રણેય ગુણધર્મોનું પાલન કરતો હોય સ્વવાચકતા સંમિતતા અને પરંપરિતતા એ ત્રણેય ગુણધર્મોનું પાલન કરે છે કે કેમ ચાલો ચેક કરીએ અહીં સંબંધ આર ઇક્વલ એલ વન એલ ટુ એટલે કે રેખા એલ વન એ એલ ટુને સમાંતર છે તો એકની એક રેખા આપણે દોરવામાં આવે કે રેખા એલ છે તો એના વિશે કોઈ બીજી ચર્ચા કરવાની જરૂર હતી નથી કે એલ છે એલને સમાંતર છે એટલે સ્પષ્ટ જ છે કે રેખા એલ એ પોતે એલ તેની તે જ રેખા છે માટે એલ પેરેલલ આ પેરેલલ છે એટલે એલ સમાંતર છે રેખા એલ માટે જેમ એ એ બિલોંગ્સ ટુ આર એક્સ એક્સ બિલોંગ્સ ટુ આર લખીએ છે એમ રેખા એલ કોમા એલ બિલોંગ્સ ટુ આર માટે સ્વવાચક છે એટલે પહેલો જે ગુણધર્મ છે છે એ સ્વવાચક ચાલો સંમિતતાનો ગુણધર્મ તો એ તમે જાણો છો વારે ઘડી એ બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ તો એલ વન અને એલ ટુ સમાંતર છે જોઈ લો એલ વન એલ ટુ ધારો કે સમાંતર છે તો એલ ટુ એલ વન એકબીજાને સમાંતર છે આસાનીથી કહી શકીએ છીએ એટલે એલ વન એલ ટુ પરસ્પર એકબીજીને સમાંતર છે માટે એલ વન કોમાયલ ટુ બિલોંગ્સ ટુ આર તો એલ ટુ કોમાએલ વન જે કર્મયુક્ત જોડ છે બિલોંગ્સ ટુ આર આ લખીએ છે એનો મતલબ એલ વન એલ ટુને સમાંતર છે એલ ટુ એલ વન ને સમાંતર છે માટે કે સંબંધ આર એ સમિત છે એ બી બિલોંગ્સ ટુ આર સચ દેટ બી એ બિલોંગ છે ચાલો પરંપરિત એલ ટુ પર સમાંતર છે પછી એલ વન એલ ટુ અને એલ થ્રી સમાંતર છે એલ ટુ અને એલ થ્રી સમાંતર છે સમાંતર દોરવી હોય તમારે આ રીતે દોરવી પડે કે L1 વન અને એલ ટુ સમાંતર છે એલ ટુ અને એલ થ્રી સમાંતર છે ધેટ મીન્સ એલ વન અને એલ થ્રી પણ સમાંતર થાય જ એટલે અહીંયા આપણે આ રીતે લખ્યું છે કે એલ વન L2 એલ ટુ એલ ટુ એલ થ્રી ધેર ફોર વી કેન સે ધેટ એથી આપણે કહી શકીએ કે L1 વન પેરેલ એલ થ્રી એટલે એલ વન એલ ટુ બિલોંગ્સ ટુ આર હોય તથા એલ ટુ એલ થ્રી બિલોંગ્સ ટુ આર હોય તો સચ દેટ લખ્યું છે કે જેથી એલ વન એલ થ્રી થશે માટે સંબંધ આરે હવે આમ ત્રણેય ગુણધર્મોનું પાલન થાય છે ભાઈ સ્વવાચક છે સંમિત છે પરંપરિત છે માટે સંબંધ સામ્ય છે હવે આપણે વ્યાપક રીતે વાય બરાબર એમએક્સ એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા એ જ રીતે વાય બરાબર એમએક્સ પ્લસ સી તો ઉગમ બિંદુ સિવાયની ઉગમ બિંદુ સિવાયની કોઈપણ રેખા વાય બરાબર એમએક્સ પ્લસ સી સ્વરૂપે દર્શાવાય તો અહીંયા ટુ એક્સ પ્લસ ફોર આપ્યું છે એટલે સીની જે કિંમત છે એ બદલી શકાય પણ એક્સ ન બદલી શકાય કારણ કે ઢાળ એનો સરખો હોવો જોઈએ બંને રેખાનો ઢાળ સમાન હોય તો જ રેખાઓ સમાંતર કહેવાય

પંદરમો એક્ઝામ્પલ એટલે હા ઓપ્શન છે એમસીક્યુ ટાઈપરમો પ્રશ્ન છે ત્રણ ગણ વન ટુ થ્રી ફોર પર સંબંધ આર આ રીતે વ્યાખ્યાયિત છે કે વન ટુ 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 વન વન ફોર ફોર વન થ્રી 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 ટુ દ્વારા વ્યાખ્યાયિત છે તો આમાંથી કયું સાચું છે સત્ય શું છે આરે સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નથી સ્વવાચક અને સંમિત છે સ્વવાચક એટલે વન વન અંદર હોવું જોઈએ ટુ ટુ હોવું જોઈએ થ્રી થ્રી હોવું જોઈએ ફોર ફોર હોવું જોઈએ તો એ તો છે સ્વવાચક લાગે છે સમિતમાં વન થ્રી તો થ્રી વન હોવું જોઈએ તો કે વન થ્રી અહીંયા લઈ લીધું તો થ્રી વન તો છે નહી એટલે સમિત લાગતું નથી એટલે સ્વવાચક તો છે ફિક્સ થઈ ગયું એટલે સ્વવાચક શબ્દ હોવો જોઈએ સ્વવાચકમાં વન વન ટુ ટુ થ્રી થ્રી ફોર ફોર તો આપણે વન વન જોઈ લઈએ ટુ ટુ જોઈ લઈએ ફોર ફોર જોઈ લઈએ થ્રી થ્રી જોઈ લઈએ દેટ મીન્સ સ્વવાચક પ્રત્યેક ઘટક આ જે ઘટક છે દરેક ઘટક પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ અને ગણ એ કહી દો કે ગણ એ બરાબર તો પ્રત્યેક એ બિલોંગ્સ ટુ ગણ એ માટે એ બિલોંગ્સ ટુ આર થવું જોઈએ તો સ્વવાચક એટલે માટે સ્વવાચક માટે સ્વવાચક ચાલો એ બી બિલોંગ્સ ટુ આર હવે આરમાં જોવાનું હવે આમાં નહીં જોવાનું કે આમાં વન ટુ છે તો ટુ વન જોઈ અંદર છે નથી એટલે ત્યાં જ વાર્તા પૂરી થાય છે વન થ્રી છે તો થ્રી વન જોઈ નથી એટલે સમિત નથી એટલે સ્વવાચક છે પરંતુ સમિત નથી એવું ક્યાં છે સ્વવાચક છે પરંતુ સમમિત નથી હવે સ્વવાચકને પરંપરિતની વાત આવી ગઈ ચાલો પરંપરિતમાં વન ટુ લઈએ તો ટુ વન હોય તો વન વન બિલોંગ્સ ટુ આર થાય પણ ટુ વન અંદર છે એ નહીં વન ટુ એટલે સમિતની એની વાત જવા પણ અંદર જે ઘટકો છે વન થ્રી 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 તો વન થ્રી આવી જશે આ ત્રણને બંધ કરીએ બરાબર જે થ્રી ટુ તો ટુ ટુ એટલે થ્રી ટુ બિલોંગ્સ ટુ આર થી પરંપરિત છે એના આ જે ઘટક કોમન હોય એ જોવાનું છે થ્રી થ્રી તો થ્રી ટુ બિલોંગ્સ ટુ આર છે એટલે આ ઘટક છે થ્રી થ્રી અને થ્રી વન હોય તો ચેક કરવાનું છે વન થ્રી તો થ્રી થ્રી એટલે આ થ્રી થ્રી બંનેને બંધ કરી દો તો વન થ્રી બિલોંગ્સ ટુ આર છે માટે પરંપરિત છે એટલે સ્વવાચક છે એટલે પ્રત્યેક આમાં પ્રત્યેક એ બી સી લખવાની જરૂર નથી પણ જો એ બી બિલોંગ્સ ટુ અહીંયા ઘટકો લઈ લે વન થ્રી 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 બિલોંગ્સ ટુ આર ધેર ફોર આ ત્રણને બંધ કરી દો તો વન થ્રી બિલોંગ્સ ટુ આર થઈ જાય બરાબર એ રીતે બીજો કોઈ ઘટક લો વન ટુ અને ટુ ટુ બિલોંગ્સ ટુ આર તો આ ટુને બંધ કરી વન ટુ બિલોંગ્સ ટુ આર માટે પરંપરિત છે ટુ ટુ પહેલા લઈએ તો ટુ વન હોવું જોઈએ નહીં ટુ ટુ પહેલા લઈએ ટુ વન એ છે નહીં એટલે આજ લેવું પડે વન ટુ અને ટુ ટુ બરાબર તો આ બે ઘટકો માટે વન થ્રી બિલોંગ્સ ટુ આર છે વન ટુ બિલોંગ્સ ટુ આર છે માટે એ કેવો છે પરંપરિત છે બરાબર વન થ્રી અને થ્રી ટુ તો વન ટુ આવી જાય છે અંદર વન થ્રી અને થ્રી તો વન થ્રી પણ આવી જાય હજી બીજી હોય એક ઘટકની ચર્ચા કરીએ તો વન થ્રી અને થ્રી ટુ વન થ્રી અને થ્રી ટુ તેર ફોર વન ટુ આવી જશે વન ટુ બિલોંગ્સ ટુ આર વન ટુ બિલોંગ્સ ટુ આર છે ને યસ એટલે પરંપરિત છે ચાલો સ્વવાચક છે પરમપરિત છે પરંતુ સમમિત નથી સંમિતમાં તો ઉલટો ક્રમ વન ટુ તો ટુ વન જોઈએ નથી વન થ્રી તો થ્રી વન જોઈએ નથી એટલે સંમિત નથી ત્યાં અટકી જાવ ને એટલે ફટ દઈને જવાબ મળી જશે બી જવાબ સ્વ વાચક છે પરંપરિત છે પરંતુ નથી ચાલો સોળમી ખાલી જગ્યા સોળમી ખાલી જગ્યા લઈ લો સંબંધ આ એ ઘણ એન પર આર બરાબર એવી જ્યાં એ બરાબર બી માઇનસ ટુ બી ગ્રેટર દેન સિક્સ અહીંયા તમારો જવાબ રહેલો છે બી ગ્રેટર દેન સિક્સ એટલે છ તો લેવાય નહીં સાતથી ચાલુ કરો એટલે જો બી બરાબર સેવન લેવાના હોય અહીંયા સાત તો સાત ઓછા બે એટલે પાંચ એટલે ફાઇવ સેવન છે નથી આઠ લો આઠ ઓછા બે એટલે છ આવે એટલે એ બરાબર સિક્સ હોય એવું ટીક કરી દો કારણ કે અહીંયા સાત લઈએ તો સાત ઓછા બે એટલે પાંચ આવવા જોઈએ તો ફાઈવ સેવન આવે ને તો એ તો છે નહી એટલે અહીંયા જ પકડાઈ જઈએ છે આપણે આઠ ઓછા બે એટલે એ બરાબર સિક્સ આ તો ક્રમયુક્ત જોડ છે એટલે સિક્સ એટ બિલોંગ્સ ટુ આર સી જવાબ હવે નીચેના સંબંધોના ઉદાહરણ આપો દાખલો દસ કે સંમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય એવું ઉદાહરણ આપો નીચેના સંબંધોના ઉદાહરણ સંમિત હોય પરંતુ સોવાચક કે પરંપરિત ન હોય જો આપણે રેખાઓનું ઉદાહરણ એકદમ સરસ તમને હમણાં ખબર પડી જાય એવું હતું એટલે એવું લઈએ અને ફરી અંદર ઉદાહરણો પણ છે કે જે તમારે ફરી કરવા ન પડે રેખા એલવન અને એલવન એ રેખા એલ ટુ ને લંબ છે વચ્ચે આપણે સમાંતર માટે જોયું હતું તો એક રેખા છે બીજીને લંબ છે એકની એક રેખા લઈએ આપણે રેખા એલની જ્યારે ચર્ચા કરવાની હોય સ્વવાચકમાં તો તો એલવન એ તેની તે જ રેખા એલવન ને લંબ નથી રેખા સમાંતર કહી શકાય ઓવરલેપિંગ થાય છે એ બંને રેખાઓ એલવન એલવનને સમાંતર છે પણ એલવન એલવનને લંબ નથી બરાબર એટલે પહેલી જ વાત ખોટી પડી જાય છે કે એ સ્વવાચક નથી એ જ રીતે એલવન લંબ એલ ટુ એલવન એલ ટુને લંબ છે એલ વન એલ ટુ ને લંબ છે તો એલ ટુ છે એલ વન ને લમ છે અલગ અલગ કહી શકીએ પરંતુ એલવન પેરેલ પરપેન્ડિક્યુલર ટુ એલ ટુ એલ વન છે એ એલ ટુ ને લમ છે અને એલ ટુ છે એલ વન ને લમ છે માટે એલ વન એલ ટુ બિલોંગ્સ ટુ આર તો એલ ટુ એલ વન બિલોંગ્સ ટુ આર માટે સમિત છે એટલે પહેલી વાત છે સમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય તો એલવન એલ ને લંબ નથી એટલે સ્વવાચક નથી સ્વવાચક નથી સ્વવાચક નથી પરંપરિત તમે આરામથી કહી શકશો એલ ને લંબ એલ છે હવે એલ ટુ ને લંબ એલ થ્રી છે તો એલ ને લંબ એલ થ્રી કહી શકાય આપણે એલ થ્રીને લંબ એલ ટુ દોરવું હોય તો આ જ રીતે દોરી શકાય એલ ટુ એલ વનને લંબ એલ ટુ દોરી દીધું હવે એલ લંબ રેખા દોરો તો હંમેશા શું થાય એલ વનને સમાંતર થાય એટલે જો એલ વન લમ એલ ટુ તથા એલ ટુ લમ એલ થ્રી તો એલ વન પેરેલ એલ થ્રી એક જ શક્યતા છે માટે પરંપરિત નથી પરંપરિત નથી એટલે સંમિત હોય પરંતુ સ્વવાચકે પરંપરિત ન હોય એટલે સ્વવાચકે નથી અને પરંપરિત ન હોય એવું એક આપણે ઉદાહરણ આપ્યું હવે બીજું પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે ન હોય હોય પરંતુ સ્વવાચક કે સમિત ન હોય એ લેઝન બી બીજું એક ઉદાહરણ લઈએ આપણે બીજા માટે આ દાખલા જ છે દાખલો દસ છે એમાં ઉદાહરણો આપવાના છે આપણે તો પરંપરિત ન હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય એવું ઉદાહરણ આપો એમ કે છે તો આપણે એ લેસ બી લઈ લીધું આપણે આ સંબંધમાં એ લેસ ઝેન બી તો વન લેસઝેન વન કહેવાય ખોટું ટુ લેસઝેન ટુ ખોટું એટલે કે કોઈપણ ઘટક માટે એ બી બિલોંગ્સ ટુ આર કોઈપણ વાસ્તવિક સંખ્યા માટે એ લેસ ઝેન એ ન થાય એ લેસઝેન એ ન થાય એટલે એ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ અહીંયા એસ એટલા માટે વાપર્યું છે કે કારણ કે એ બી બિલોંગ્સ ટુ આર તમામ વાસ્તવિક સંખ્યા માટે મેં ઉદાહરણ લખ્યું છે માટે બરાબર કોઈ ગણ એ માટે તમે એક બે ત્રણ ઘટકો પણ લઈ શકો ઓછા ઘટકો લઈને પણ ઉદાહરણ આપી શકાય એવું જરૂરી નથી કે આટલું મોટું ઉદાહરણ તમે લો બરાબર પણ એ લેઝન બી આપણે આગળ કરેલું છે એટલે કામનું છે કે આ ભાઈ સ્વવાચક નથી તરત ખબર હોય એ ડઝ નોટ બિલોંગ આર એસ એ એ ડઝ નોટ બિલોંગ્સ ટુ એસ માટે સ્વવાચક નથી દર વખત થાય જેવું છે નહીં સ્વવાચક નથી એ જ રીતે ટુ લેસ દેન થ્રી તો થ્રી લેસ દેન ટુ કહેવાય ભાઈ બે ત્રણ થી નાના છે પણ ત્રણ એ બે થી નાના છે લખી શકાય નહીં એટલે એ લેઝેન બી તો બી લેઝેન એ ન કહેવાય માટે શું કહેશું સમિત નથી કારણ કે તો થવું જોઈએ એટલા માટે આપણે સમિત નથી માટે સમિત નથી સમિત નથી આ બધી ચર્ચા અહીંયા કરવાની નથી પણ તમને ખબર પડવી જોઈએ કે પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સમિત ના હોય તેવું ઉદાહરણ આપ્યું છે એ સાચું છે તો કે એ લેઝેન બી એ બી સંબંધ એસ બરાબર એ બી જ્યાં એ લેઝેન બી એ બી બિલોંગ્સ ટુ આર કોઈ પણ વાસ્તવિક સંખ્યા માટે આ જે સંબંધ છે એ પરંપરિત છે પરંતુ સ્વવાચક કે સંમિત નથી અને એ આપણે જોઈ શકીએ છીએ કે એ લેઝેન બી તો બી લેઝેન એ ન કહેવાય એટલે સમિત નથી પછી એ લેસ ઝેન એ ન કહેવાય માટે સવાચક નથી પરંતુ એ લેસેન બી બી લેઝેન તો એ લેસ તમે કહી શકશો માટે પરંપરિત છે ટુ લેસઝેન થ્રી થ્રી તો આપણે ટુ લેસઝેન ફાઇવ કહી શકીએ બરાબર એટલે ટુ થ્રી બિલોંગ્સ ટુ એસ ટુ થ્રી બિલોંગ્સ ટુ એસ

સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય એવું ઉદાહરણ આપો સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તો મિત્રો ગણ એ ઇક્વલ ટુ વન ટુ થ્રી પર વ્યાખ્યાયિત સંબંધ આપણે સંબંધ અહિયાં એવો લખીએ કે જેમાં સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય એટલે કે પહેલો ને બીજા ગુણધર્મનું પાલન થતું હોય પરંતુ ત્રીજા ગુણધર્મોનું પાલન ન થાય તો આપણે એવો સ્વવાચક માટે તો જોવામાં જેટલા ઘટકો હોય વન ટુ થ્રી એ બધા જ પ્રત્યેક એ બિલોંગ ટુ એ માટે એ એ બિલોંગ ટુ આર લઈ લેવું પડે એટલે વન વન ટુ ટુ થ્રી થ્રી આ ત્રણ વસ્તુ તો લઈ લેવી પડે હવે વન ટુ ટુ થ્રી ટુ વન અને થ્રી ટુ આટલા ઘટકો આમાં લીધેલા છે બરાબર હવે એ બી વિલો આર માટે બીએ એ વિલોંગ શુ આર થાય તો સમિત કહેવાય તો અહીંયા આપણે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય બરાબર એટલે જો તમે વન ટુ લો તો ટુ વન લેવું પડે એટલે વન ટુ છે અને ટુ વન છે અંદર એટલે સમિત છે ટુ થ્રી છે અને થ્રી ટુ છે એટલે સમિત છે એટલે સમિત પણ થઈ ગયું એટલે અંદરના ઘટકો આમાં પ્રત્યેક એ બિલોંગ શું એ માટે એ એ બિલોંગ સુ આર માટે શું બરાબર એટલે આ વાત જે છે એનાથી તમને ખ્યાલ પણ આવશે કે આવું જ્યારે ઘટકોનું લઈએ છે આપણે કોઈ ગણતરી કોઈ સૂત્ર નથી આપણી જાતે જ્યારે ઘટકો લેવાના હોય છે તો કેવા ઘટકો લેવાના હોય છે તો એ પણ આપણને ખ્યાલ આવે કે પ્રત્યેક એ બિલોંગ શું એ માટે એ એ બિલોંગ્સ ટુ આર એટલે અહીંયા એ ક્રોસ એ વિચારવાનું ત્રણ તરી નવ ઘટક આવે આમાં કેટલા ઘટક છે વન ટુ થ્રી એટલે કુલ નવ ઘટક આવે એમાં મુખ્યત્વે વન વન ટુ ટુ અને થ્રી થ્રી એ લેવા જ પડે તો જ સોવાચક થાય એમાંનો કોઈ પણ એક આપણે કાઢી લઈએ તો એ સોવાચક થતું નથી એટલે વન વન ટુ ટુ થ્રી થ્રી તો આપણે રાખવા જ પડે તો પહેલો ગુણધર્મ સ્વવાચક થાય એટલે પ્રત્યેક એ બિલોંગ્સ ટુ કેપિટલ એ માટે બધા જ ઘટકો અંદર આવી જાય છે સમાન ઘટકો માટે સોવાચક છે હવે ઉલટાવીને જે ક્રમ લઈએ વન વન એને ઉલટાવો તો વન વન થઈ જાય ટુ ટુ ને ઉલટાવો ટુ થઈ જાય થ્રી થ્રી ને ઉલટાવો થ્રી થ્રી થઈ જાય વન ટુ ને ઉલટાવો તો ટુ વન થઈ જાય એટલે આપણે સમિત છે ત્રેવીસ છે તો બત્રીસ થઈ જાય બરાબર એટલે સમમિત છે એટલે પ્રત્યેક એવી વિલોંગ શું આર માટે બી એ વિલોંગ શું આર માટે સમિત છે ચાલો સમિત પણ થઈ ગયો હવે વાત રહી પરંપરિતની તો કોઈ પણ એક ઘટક પકડી લો ચાલો વન ટુ બિલોંગ્સ ટુ આર અને ટુ થ્રી બિલોંગ્સ ટુ આર વન ટુ બિલોંગ્સ ટુ આર ટુ થ્રી બિલોંગ્સ ટુ આર આ બે ઘટકોની ચર્ચા કરીએ છીએ તો બેને બંધ કરી દો ચાલો બેને બંધ કરતો તો શું આવવું જોઈએ એક ત્રણ એટલે વન થ્રી બિલોંગ્સ ટુ આર આવવું જોઈએ છે ભાઈ વન થ્રી બિલોંગ્સ ટુ આર તો કે નથી લીધું એટલે વન થ્રી બિલોંગ્સ ટુ આર નથી માટે પરંપરિત નથી માટે પરંપરિત નથી એ જ રીતે કોઈ મિત્ર થ્રી ટુ લે પહેલા તો થ્રી ટુ તો ટુ ટુ તો એ થ્રી ટુ આવી જશે પણ થ્રી ટુ અને ટુ વન એ બે લેશો તો થ્રી વન હોવું જોઈએ અંદર એ નથી થ્રી ટુ અને ટુ વન એ પણ લઈ શકાય બત્રીસ અને એકવીસ આ બે જોડે જોડેવાળા ઘટકો જુઓ એ બે ની ચર્ચા કરો તો બત્રીસ છે અને એકવીસ એટલે બે ને બંધ કરી દો તો એકત્રીસ આવે એટલે થ્રી વન બિલોંગ્સ ટુ આર હોવું જોઈએ જે નથી માટે પરંપરિત નથી ચલાવી ગયો એટલે આની અંદર તમારે એક વન થ્રી અને થ્રી વન એ ઘટક લેવાનો નથી કુલ ઘટકો કેટલા છે ત્રણ ને ત્રણ છ ને એક સાત બે ઘટકો કેન્સલ રાખવાના છે વન થ્રી અને થ્રી વન તો ઓટોમેટિક સ્વવાચક અને સંમિત છે પરંતુ પરંપરિત નહીં થાય એટલે એ રીતે ઉદાહરણ આપણે લઈ શકીએ બીજું ઉદાહરણ છે ચોથો પ્રશ્ન સ્વવાચક અને પરંપરિત હોય પરંતુ સમમિત ના હોય જો ઉલટાવીને કામ ન થાય તો એવું ઉદાહરણ જો સ્વવાચક હોય આના જ માટે બરાબર એમાં સ્વવાચક એટલે અગિયાર બાવીસ અને તેત્રીસ આટલું તો લઈ જ લેવું પડે સ્વવાચક થઈ ગયું પણ જો તમે બાર લો તો એકવીસ લેવું પડે સંમિત બનાવવા માટે નહીં લેવાનું વન ટુ છે તો ટુ વન નહીં લેવાનું તો ઓટોમેટિક શું થશે ઉલટાઈને સમમિત ન હોય એવું ઉદાહરણ આપી દીધું આપણે સ્વવાચક છે પરંપરિત છે હવે કોઈ એમ કે પરંપરિત સર બતાવો તો વન 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 ટુ ચાલો વન 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 ટુ વન 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 ટુ એમાંથી વન બંધ કર દો બરાબર ધેર ફોર વન ટુ બિલોંગ્સ ટુ આર વન ટુ બિલોંગ્સ ટુ આર થઈ ગયું પરંપરિત બીજો કોઈ ઘટક વિચાર વન ટુ 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 વન ટુ અને ટુ ટુ વન ટુ અને ટુ ટુ અને ટુ ને બંધ કરજો ધેર ફોર વન ટુ વન ટુ જે આવે ને બિલોંગ ચાલો બીજો તમને અનુકૂળ લાગે એવો ઘટક જેમાં એક ઘટક કોમન હોવો જોઈએ વન વન અને વન ટુ લેશો તો એ વન ટુ જ આવશે એટલે એ રીતે પરંપરિત છે સ્વવાચક છે અને પરંપરિત છે પરંતુ સમિત નથી કારણ કે વન ટુ છે તો ટુ વન ક્યાં છે નથી રાઈટ એટલે એવું એક ઉદાહરણ આપવાનું કે જે સ્વવાચક છે પરંપરિત છે પરંતુ સમમિત નથી તો એવું એક ઉદાહરણ મેં આપ્યું એક ઉદાહરણ તમે પણ આપી શકો કોઈ પણ વન ટુને બદલે વન થ્રી લખી દેવાનું અને ચેક કરો પાંચમું છે સમિત અને પરંપરિત હોય પરંતુ સ્વવાચક ન હોય એટલે સ્વવાચકમાં કેવું વન વન ટુ ટુ થ્રી ત્રણે ત્રણ આવી જવા જોઈએ ને એટલે એક કટ કર દો ગમે તે ચાલો વન વન અને થ્રી લીધા છે અહીંયા વન વન અને થ્રી થ્રી વન વન છે થ્રી થ્રી છે બરાબર તો અહીંયા સમિત અને પરંપરિત તો બતાવવા પડશે ને મારે એ બે ને ઉલટાવાનો કોઈ મતલબ નથી વન થ્રી છે એને ઉલટાવો તો થ્રી વન એટલે અંદરના કોઈ પણ ઘટક માટે આ જે ગુણધર્મ છે એનું પાલન થાય છે માટે સમિત છે પરંપરિતમાં વન થ્રી અને થ્રી વન થ્રીને બંધ કરી દો તો વન વન બિલોંગ્સ ટુ આર એટલે પરંપરિત છે કારણ કે વન કોમન હોય એવો જ ઘટક આપણે લેવો પડે તો વન કોમન છે તો વન થ્રી બિલોંગ્સ ટુ આર થઈ જશે થ્રી વન અને વન વન તો ઓટોમેટિક થ્રી વન આવી જશે અહીંયા લખ્યું છે જો વન વન બિલોંગસ ટુ આર વન થ્રી બિલોંગ્સ ટુ આર અને આ વન ને આપણે કોમન કરી દઈએ ચાલો તો વન થ્રી બિલોંગ્સ ટુ આર એ જ રીતે વન થ્રી બિલોંગસ ટુ આર થ્રી વન બિલો ટુ આર તો ત્રણ કોમન છે એટલે વન 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 બિલોંગ્સ ટુ આર વન વન બિલોંગ્સ ટુ આર બાકીનું તો અહીંયા લખેલું એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર માટે સમિત છે ઉલટાવીને વન થ્રી થ્રી વન આ બે ને ઉલટાવો તો તેનું તે જ થાય સમિત છે પરંપરિત છે હજી છેલ્લો ઘટક થ્રી વન બિલો ટુ આર અને વન થ્રી બિલોંગ વન ને બંધ કરી દો તો થ્રી બિલો ટુ આર માટે પરંપરિત છે હવે કોઈ પણ એક ઘટક પ્રત્યેક ઘટક જોઈએ સાના માટે સ્વ માટે તો ટુ ટુ ક્યાં જવી ટુ બિલોંગ એ હોવા છતાં ટુ ટુ બિલોંગ ટુ આર નથી ટુ ટુ ડઝ નોટ બિલોંગ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર માટે સ્વવાચક નથી એટલે એવો ગુણધર્મો અથવા એવો સંબંધ આપો કે જે સ્વવાચક ન હોય બાકીના બે ગુણધર્મોનું પાલન કરે તો આપણે કયો ગુણ આપવાનો છે વન વન થ્રી થ્રી વન થ્રી થ્રી વન ધારો કે કોઈ વિદ્યાર્થી આને બદલે અહીંયા વન વન અને ટુ ટુ આપી દે તો એને શું લેવાનું વન ટુ અને ટુ વન ખ્યાલ આવી ગયો એટલે ઓટોમેટિક એ સંમિત થશે પરંપરિત થશે પણ સ્વવાચક નથી જે પહેલો પ્રશ્ન હતો આપણે દસમા કે સમમિત હોય પરંતુ સ્વવાચક કે પરંપરિત ન હોય બરાબર તો એના માટેનું ઉદાહરણ આ પણ છે કે સમિત હોય બરાબર સમિત તો વન થ્રી થ્રી વન છે કે નહીં સમિત છે પણ સવાચકમાં જુઓ ત્રણ ત્રણ રહી જાય છે ત્રણ ત્રણ એટલે સ્વવાચક નથી અને પરંપરિત પરંપરિતમાં માં વન થ્રી તો વન વન છે અંદર ટુ ટુ માટે રહી ગયું છે ટુ થ્રી લઈએ તો થ્રી ટુ લખવું પડે વન ટુ 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 વન લેવું પડે વન ટુ ટુ વન વન ટુ ટુ વન યસ વન ટુ ટુ વન તો ટુ વન લઈએ તો વન થ્રી એટલે ટુ થ્રી અંદર હોવું જોઈએ જે નથી એટલે વન ટુ ટુ વન અંદર ઉમેરવું પડશે એટલે ઓટોમેટિક થઈ જશે કે પરંપરિત નથી બરાબર એ રીતે પણ ઉદાહરણ આપી શકો દસમાનું પહેલું આપણે ઉદાહરણ દસમાનું પહેલું કયું લીધું છે દસમાનું પહેલું સમિતો આપણે રેખાઓ લીધી છે લમ એટલા માટે રેખાઓ લીધી પહેલાં મેં એ લેઝન બી લીધું છે બીજું આ તો વધારાના ઉદાહરણો છે એ ચેક કરવા માટે કાંઈક શું છે બરાબર કયા ગુણધર્મોનું પાલન એની એમસીક્યુ હોઈ શકે બીજું છે સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ના પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ન હોય ચાલો આમાં સ્વવાચકે નથી અને વન ટુ છે તો ટુ વનય નથી એટલે આ શું છે સ્વવાચક નથી સ્વવાચક નથી સંમિત નથી ચાલો પરંપરિત તો કે વન ટુ ટુ થ્રી તો વન થ્રી એમાં છે ટુ થ્રી તો બીજો છે નહીં ત્રણવાળો ઘટક ટુ થ્રી તો ત્રણ આગળ હોય એવો ઘટક નથી એટલે એની ચર્ચા નહીં કરવાની વન થ્રી ત્રણ આગળ હોય એવો કોઈ ઘટક નથી વન ટુ ટુ થ્રી ટુ થ્રી છે એની ચર્ચા નહીં બસ એક જ છે એટલે માટે પરંપરિત છે એટલે સ્વવાચક નથી સંમિત નથી પરંપરિત છે પરંપરિત છે બીજો નંબર પરંપરિત હોય પરંતુ સ્વવાચક કે સંમિત ના હોય એવું ઉદાહરણ આપી દીધું આપણે વધારાનું એક એક્સ્ટ્રા છે સોળમો પ્રશ્ન છે એ સમજવા માટે આ વધારાના બે પ્રશ્નો છે ચાલો ગણ એ બરાબર વન ટુ થ્રી ઘટક વન ટુ અને વન થ્રી સમાવતા સ્વવાચક અને સંમિત પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા ખાલી જગ્યા છે વન ટુ અને વન થ્રી ને સમાવતા સ્વવાચક અને સંમિત પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા તો હમણાં જ વાત કરી આપણે વન ટુ ટુ વન લઈ લીધું આપણે બરાબર પેલામાં ખૂટતું હતું ચાલો એક તો મારે સ્વવાચક બનાવવાનું છે ઘણ એ સામે નજર રાખો વન ટુ થ્રી બરાબર એને મારે સ્વવાચક બનાવવું હોય તો વન વન ટુ ટુ થ્રી થ્રી લઈ લેવાનું રેડી પછી વન ટુ જો લઈએ અને એને આપણે સમમિત બનાવવાનું છે તો ટુ વન લેવું પડે વન ટુ ટુ વન લેવું પડે બરાબર પછી વન થ્રી લો અને એને સમમિત બનાવવું હોય તો થ્રી વન લખી દેવું પડે હવે જો તમે ત્રેવીસ લો ટુ થ્રી તો થ્રી ટુ લેવું પડે પણ એ બાકી રાખીએ આપણે સ્વવાચક અને સમમિત છે પરંતુ પરંપરિત ન હોય તો કોઈ એક ઘટક આપણે બાકી રાખવો પડશે બરાબર એટલે અહીંયા જુઓ અહીં ટુ વન બિલોંગ્સ ટુ આર વન થ્રી બિલોંગ્સ ટુ આર પણ આ વનને બંધ કરી દો તમે વન જે છે એને બંધ કરી દો તો ટુ થ્રી બિલોંગ્સ ટુ આર થવું જોઈએ ટુ થ્રી બિલોંગ્સ ટુ આર થવું જોઈએ પણ ટુ થ્રી તો છે નહીં એટલે માટે પરંપરિત નથી બરાબર એટલે પરંપરિત ન હોય બરાબર એવું એક ઉદાહરણ આપો તો સંબંધોની સંખ્યા કેટલી થાય તો સંબંધોની સંખ્યા આવા કેટલા સંબંધ મળે એક એવા સંબંધોની સંખ્યા વાચક અને સમમિત હોય વન ટુ અને વન થ્રી ને સમાવવાના જ છે પાછા એ ધ્યાન રાખો વન ટુ અને વન થ્રી ને સમાવવાના જ છે હવે જો હું વન ટુ ને સમાયો છે અને જોડે જોડે ટુ થ્રી ને સમાવી દઉં ટુ થ્રી કોઈ એમ કે ટુ થ્રી તો જો ટુ થ્રી લખી દઉં હું સમજો તમે ટુ થ્રી અહીંયા લખી દઉં બરાબર તો તરત જ થ્રી ટુ લખવું પડે કેમ તો કે સમિત છે એટલે ટુ થ્રી લખું તો થ્રી ટુ લખી દેવું પડે ને ટુ થ્રી લખી દઉં તો એક રોસે આખું થઈ જાય એક રોસે કેમ તો કેટલા ઘટકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે એમાં વન ટુ થ્રી છે એક રોસ એમાં કેટલા ઘટક હોય ત્રણ તરી નવ ઘટક કુલ ઘટક કેટલા લખ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત કયા બે બાકી છે ટુ થ્રી થ્રી ટુ આ બે તો સાત ને બે નવ થઈ જાય પણ જો વન ટુ અને ટુ થ્રી લખવું તો ઓટોમેટિક વન થ્રી બિલોંગ્સ ટુ આર એટલે પરંપરિત થઈ જાય આપણે પરંપરિત કરવાનું નથી એટલે એક કામ કરીએ કે ટુ વન બિલોંગ્સ ટુ આર વન થ્રી બિલોંગ્સ ટુ આર તો ટુ થ્રી બિલોંગ્સ ટુ આર થવું જોઈએ એ નથી કરવું તો ટુ થ્રી કેન્સલ કરતો હવે ટુ થ્રી કેન્સલ કરીએ તો જોડે જોડે થ્રી ટુ કેન્સલ કરવું પડે કારણ કે આપણે સમિત બનાવવાનું છે એટલે ત્રેવીસ લઈએ તો બત્રીસ બત્રીસ લઈએ ત્રેવીસ લેવું પડે સમિત બનાવવાનું છે એટલે તેવીસ અને બત્રીસ એ ઘટક કેન્સલ કરી દેવાનું એટલે ઓટોમેટિક શું થાય એવા હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા છે અને એ ક્રોસ એ લઈએ તો સવાચકય થઈ જાય સંમિત થઈ જાય અને પરંપરિતય થઈ જાય એટલે સામ્ય સંબંધ થઈ જાય બરાબર કેવો સંબંધ થઈ જશે સામ્ય સંબંધ ધારો કે તો સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા કેટલી છે સમાવતા બે ઘટકો આવતા હતા વન ટુ અને વન થ્રી તો સત્તરમી ખાલી જગ્યા જે છે સત્તરમી ખાલી જગ્યા જુઓ તો એમાં વન ટુ અને વન ટુ ખાલી વન ટુ ને સમાવતા સામ્ય સંબંધોની સંખ્યા સામ્ય એટલે સ્વવાચક છે તો વન વન ટુ ટુ થ્રી થ્રી ચાલો સ્વવાચક થઈ ગયું વન ટુ તો ટુ વન છે ઓલરેડી છે માટે સમિત થઈ ગયું હવે ટુને બંધ કરી દો તો વન વન છે તો કહે છે રાઈટ એટલે ટુને બંધ કરી દે વન વન છે માટે પરંપરિત છે કોઈ બી ઘટક લઈ લો ટુ ટુ લો તો ટુ વન આવશે એટલે ટુ વન આવી જશે ટુ 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 વન એની ચર્ચા આપણે કરી શકીએ છીએ એટલે એ થઈ જશે તમારે નથી કરી દઉં ડાયરેક્ટ કહી દઈએ ચાલો ટુ વન અને ટુ વન ધારો કે કોઈ પહેલાં લખે તો વન વન આવશે ટુ વન 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 અને વનને બંધ કરી દો તો ટુ વન ટુ વન બિલોંગ્સ ટુ આર માટે ટુ વન છે માટે પારંપરિક છે એટલે બે ઘટક આ જે છે એ કોમન રાખવાના તો વન વન બિલોંગ્સ ટુ આર પરંપરિત છે બરાબર અને વન ટુ 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 તો વન ટુ જ આવી જશે બિલોંગ્સ ટુ આર માટે પરંપરિત છે એટલે કેવું છે સ્વવાચક છે સમિત છે અને પરંપરિત છે એવો એક આ સંબંધ છે એટલે આ સંબંધને કહેવાશે સામ્ય સંબંધ વન ટુ સમાવતા હો એમાં વન થ્રી પાછું દાખલ ના કરી દેશો વન ટુ નહીં સમાવતા નહીં તો ઉપરવાળું થઈ જશે પાછું બરાબર એટલે થોડા વધારે એમાં પછી વન થ્રી ઉમેરોને સામ્ય કરવા જાવ તો એક એ થઈ જશે ચાલો હવે એમાં સામ્ય સંબંધ બનાવવો હોય તો તમામ ગુણધર્મોનું સમાધાન કરે હવે ધારો કે તમે એમાં વન થ્રી સમાવો છો એટલે વન થ્રી સમાવશો તો થ્રી વન સમાવો સમાવવું પડશે એટલે ઉપર જતા રહીએ કે વન થ્રી સમાવો તો થ્રી વન સમાવવું પડશે હવે જેવું તમે વન ટુ ટુ વન તો હતા જ એમાં વન થ્રી અને થ્રી વન તમે સમાવી દીધું તો ઓટોમેટિક આ વસ્તુ થઈ જશે કે ટુ વન બિલોંગ્સ ટુ આર વન થ્રી બિલોંગ્સ ટુ આર માટે ટુ થ્રી જો એમાં ન હોય બરાબર તો પરંપરિત નથી એટલે આપણે તો આમાં શું કરવું પડશે સામ્ય સંબંધોની સંખ્યા આપવાની છે એટલે તમારે જેવું તમે વન થ્રી અને થ્રી વન ઉમેરશો આમાં વન થ્રી અને થ્રી વન ઉમેરશો એટલે ઓટોમેટિક વન થ્રી અને થ્રી વન ઉમેરશો એટલે ઓટોમેટિક તમારે શું કરવું પડશે ટુ થ્રી ઉમેરવું પડશે એને શું કરવા માટે પરંપરિત કરવા માટે કારણ કે અહીંયા આપણે વન થ્રી અને થ્રી વન ઉપરના ઉદાહરણમાં ઉમેરેલું છે એટલે ખબર પડે છે કે ટુ વન અને વન થ્રી બરાબર તો ટુ થ્રી જોઈએ એ જ રીતે વન ટુ લઈએ અને વન થ્રી લઈએ આપણે વન થ્રી આગળ લઈએ ને વન ટુ ટુ વન છે બરાબર છે એટલે ટુ થ્રી લઈએ એટલે ઓટોમેટિક થ્રી ટુ બત્રીસ લેવું પડશે ત્રેવીસ બત્રીસ લેવું પડશે બરાબર છે એટલે એ ક્રોસ એ આર બરાબર એ ક્રોસ એ લેવું પડે તો તમને પરંપરિત મળશે આ ઉદાહરણ ખાસ મહત્વનું છે સોળમો દાખલો કરશો સત્તરમો આવડશે એમાં આપણે સામ્ય સંબંધ આપણે ત્રણેય ગુણધર્મો સોવાચક સંમિત અને પારંપરિક ત્રણેય ગુણધર્મોનું પાલન થતું હોય તો અને તો જ એ આપણે સામ્ય સંબંધ કહીશું એટલે સામ્ય સંબંધોની સંખ્યા આવશે બે ભાઈ આમાં ગોખવાનું ઓછું થોડું ઘણું સમજવું પડશે એટલા માટે થોડી ચર્ચા કરીએ આપણે આમાં શા માટે એ ક્રોસ એ એ ક્રોસ એટલે નવે નવ ઘટક લેવા પડશે બરાબર એ ફરી આપણે એકવાર જોઈ લેજો કે એ ક્રોસ એટલે બધા જ ઘટકો લઈએ તો ગુણધર્મોનું પાલન થાય બરાબર પણ આમાં કેમ નથી થતું એ કારણ ઉપર આપ્યું છે રાઈટ બીજું કોઈ કારણ તમને મગજમાં આવે તો તમે કહી શકશો સોળ અને સત્તર સત્તરમાં જવાબ કયો આવશે બી આવશે આ સાથે એમસીક્યુ કયા પૂરા પંદર સોળ તમારે એક પોઈન્ટ એકનો અને આજે મેં સોળ સત્તર એમસીક્યુ લીધા એ સોળ અને સત્તર ક્યાંક છેલ્લા સ્વાધ્યાયમાંથી લીધા હશે સ્વાધ્યાય એક પોઈન્ટ ત્રણ ચાલો અઢાર ઓગણીસ વિધેય છે સોળ અને સત્તર વન ટુ અને વન થ્રી સમાવતા હોય અને સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા સ્વવાચક અને સંમિત હોય પરંતુ પરંપરિત ન હોય તેવા સંબંધોની સંખ્યા આપણે એક લઈ આવે અને સામ્ય સંબંધોની સંખ્યા બે આવશે એક અને બે સોળ અને સત્તર આ સાથે આપણે સંબંધ જે છે એ અહીંયા પૂર્ણ કરીએ છીએ પછી વિધેયની શરૂઆત કરીશું થેન્ક યુ વેરી મચ